નમસ્કાર દોસ્તો, મારું નામ સૂરજ. આજનો ટૉપિક છે વર્ચ્યુઅલ આઈડી, આધારનું સુરક્ષા કવચ. હવે કોઈએ પોતાનો આધાર નંબર બતાવવાની જરૂર નહીં રહે. આધારની જગ્યાએ હવે વર્ચ્યુઅલ આઈડી કામ કરશે. આનો પ્રયોગ આધાર કાર્ડની સુરક્ષાને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે. આધાર કાર્ડના ખોટા ઉપયોગની ખબર આવ્યા બાદ UIDAI આ નવો કન્સેપ્ટ રજૂ કર્યો છે, જેનું નામ છે વર્ચ્યુઅલ આઈડી. આધાર કાર્ડ હોલ્ડર આધાર નંબરની જગ્યાએ આ વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ કરી શકશે. આ એક દિવસ માટે માન્ય રહેશે અને મોબાઈલ પર મેસેજ દ્વારા આપણે જાણી શકાશે. વર્ચ્યુઅલ આઈડી શું હોય છે, એનો ફાયદો કેવો હશે, સામાન્ય માણસ ઉપયોગ કેવી રીતે કરી શકશે અને કઈ રીતે આ નવી આઈડી જનરેટ થશે, એ તમામ પ્રશ્નોના જવાબ હું તમને આજે જણાવીશ. ભારતમાં આધાર કાર્ડ આવ્યા બાદ 119 કરોડ નાગરિકોની ઓળખ સાર્વજનિક થવાને લઈને કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. સરકાર દ્વારા આધાર કાર્ડને ફરજિયાત કર્યા બાદ એના ઉપયોગ કેટલીક બબાલ થઈ ચૂકી છે અને આવા સંજોગોમાં લોકોની ઓળખને સુરક્ષિત રાખવાને માટે હવે વર્ચ્યુઅલ આઈડીના રૂપે આધાર કાર્ડ માટે એક સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, મીન્સ કે UIDAI, એ આધાર કાર્ડ યુઝરને માટે આ વર્ચ્યુઅલ આઈડીની શરૂઆત કરી છે. મોટેભાગે આધાર કાર્ડ એક ઓળખ જ નહીં, પરંતુ દરેક ભારતીયને માટે સૌથી મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેની સાથે આપણી દરેક અંગત જાણકારી જોડાયેલી છે. આધાર કાર્ડ ફરજિયાત થયો હોવાથી એની સુરક્ષા પણ ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણા લોકો શરૂઆતથી જ એનો વિરોધ કરતા રહ્યા છે. UIDAI નું કહેવું છે કે સર્વિસ પ્રોવાઈડર્સ હવે આ આધારને બદલે VID ને સ્વીકારશે. માર્ચ મહિનામાં સરકારે એને લોન્ચ કરી દીધો છે, પરંતુ હવે 1 જૂન 2018થી દરેક એજન્સીઓ એને લાગુ કરવો પડશે. હવે આપણે એ સમજીએ શું છે આ વર્ચ્યુઅલ આઈડી. વર્ચ્યુઅલ આઈડી આધાર નંબરની જેમ અંકોનો એક સમૂહ છે. આધાર નંબર જેમ 12 અંકોનો હોય છે, તેમજ આ વર્ચ્યુઅલ આઈડી 16 અંકોનો હશે. આ આધાર વર્ચ્યુઅલ એક રીતે ટેમ્પરરી, કેટલીક લિમિટેડ ડિટેલ્સ એની અંદર હશે. યુઝર્સને દરેક આધાર કાર્ડનો વર્ચ્યુઅલ આઈડી તૈયાર કરવાની તક મળશે. જો કોઈને આધાર કાર્ડની આઈડી તૈયાર કરવાની ડિટેલ આપવી હોય, તો તે 12 અંકોની જગ્યાએ 16 અંકોનો વર્ચ્યુઅલ આઈડી આપી શકે છે. હવે હું તમને એ બતાવું કે કેવી રીતે એને જનરેટ કરી શકાય. આધાર વર્ચ્યુઅલ આઈડીને UIDAI ના પોર્ટલ એટલે કે એની વેબસાઇટથી જનરેટ આપણે કરી શકીએ. UIDAI ના હોમ પેજ પર જાઓ, પછી પોતાનો આધાર નંબર એની અંદર નાખો, સિક્યુરિટી કોડ નાખો અને સેન્ડ OTP પર ક્લિક કરો. જે મોબાઈલ નંબર પરથી તમારો આધાર નંબર રજિસ્ટર હશે, તે પર જ તમને OTP મોકલાશે. OTP નાખ્યા પછી તમને નવો VID જનરેટ કરવાનો ઓપ્શન મળી જશે. જનરેટ થઈ ગયા બાદ તેને તમારા મોબાઈલ પર મોકલવામાં આવશે, એટલે કે 16 આંકડાનો નંબર તમારા ફોન પર મેસેજ દ્વારા પહોંચી જશે. આ એક ડિજિટલ આઈડી હશે. આધાર હોલ્ડર એને એકવાર નહીં, પરંતુ ઘણી વખત વારંવાર, આપણે જેટલી વાર જોઈએ એટલી વાર એને જનરેટ કરી શકીશું. પરંતુ હાલમાં VID માત્ર એક દિવસને માટે વેલિડ હશે, એટલે કે આપણે એકવાર જનરેટ કર્યા પછી એક દિવસ માટે વેલિડ હશે. આગલા દિવસે ફરી VID આપણે જનરેટ કરી શકીએ. આ VID વર્ચ્યુઅલ આઈડીનો આપણે કેવી રીતે એનો ઉપયોગ ક્યાં થશે એ સમજીએ. તો વર્ચ્યુઅલ આઈડી જનરેટ કર્યા પછી તમારે જ્યાં પર આધાર નંબરની ડિટેલ આપવાની હોય ત્યાં આ આઈડી આપવાનો રહેશે.
જો તમે આ આઈડી સામેવાળાને આપશો તો એની મદદથી આધારથી જોડાયેલું કામ પૂર્ણ કરી દેશે. એનો મુખ્ય ફાયદો એ થશે કે આધાર નંબર વિશે કહેવામાં આવતું હતું કે એનાથી કોઈ પણ આપણી અંગત જાણકારી મેળવી શકે છે, જ્યારે વર્ચ્યુઅલ આઈડી દ્વારા એજન્સીઓને તમારા આધારની પૂરી ડિટેલની એક્સેસ નથી મળતી, જેનાથી એ માત્ર એટલું જ જાણકારી જોઈ શકશે કે જેટલી એને માટે જરૂરી છે. વર્ચ્યુઅલ આઈડીથી શું થશે? તો વેરિફિકેશન કરાવતી વખતે આધાર નંબરને ચેક કરવો જરૂરી નથી, એનાથી નામ, સરનામું અને ફોટા જેવી વસ્તુઓનું વેરિફિકેશન થઈ શકશે. અધિકૃત એજન્સીઓ આધાર કાર્ડ હોલ્ડર તરફથી વર્ચ્યુઅલ આઈડી જનરેટ નહીં કરી શકે. નવો આઈડી જનરેટ કર્યા બાદ પહેલાનો કેન્સલ થઈ જશે. આઈડી નંબર આપીને સેવા માટે એપ્લિકેશન કરી શકાશે. આધારમાં એડ્રેસને ઓનલાઈન અપડેટ કરી શકાય છે. સીમિત KYC ની સુવિધા. તો વર્ચ્યુઅલ આઈડીની વ્યવસ્થા આવ્યા બાદ દરેક એજન્સી આધાર વેરિફિકેશનનું કામ સરળતાથી અને પેપરલેસ પદ્ધતિથી કરી શકશે. UIDAS દરેક એજન્સીઓને બે વિભાગમાં વહેંચી દેશે. એમાં એક સ્થાનિક અને બીજી વૈશ્વિક પદ્ધતિ હશે. સ્થાનિક એજન્સીઓને શિક્ષિત KYCની સુવિધા મળશે. એજન્સી KYCને માટે ગ્રાહકોનો આધાર નંબર લઈને એનો ડેટા પોતાની પાસે સુરક્ષિત રાખશે. લિમિટેડ KYC પછી એજન્સીઓનો આ અધિકૃત પૂર્ણ થઈ જશે. એજન્સી ટોકન દ્વારા યુઝર્સની ઓળખ કરાવશે. કહેવામાં આવી રહ્યું છે કે UIDAI દરેક આધાર નંબર માટે એક ટોકન બહાર પાડશે. એના દ્વારા એજન્સીઓ આધાર ડિટેલને વેરીફાઈ કરી શકશે. આ ટોકન નંબર દરેક આધાર નંબરને માટે અલગ હશે. KYCને માટે આધારની જરૂરિયાત ઓછી હોવાથી એ એજન્સીઓની સંખ્યા પણ ઘટી જશે જેની માટે તમારા આધારની ડિટેલ હશે. આ વર્ચ્યુઅલ આઈડી આધારનો એક સુરક્ષા કવચ તરીકે ખૂબ જ ઉપયોગી છે. માટે તમને આ વિશેની મારી માહિતી કેવી લાગી એ જરૂરથી કહેજો કોમેન્ટમાં. મારી ચેનલ સુરતજી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.